विद्यार्थी मित्रों पाठ साधना आ लेक्चर में अंदर आपने अभ्यास करेंगे सर्वप्रथम गुप्त युग की सांस्कृतिक स्थिति कि गुप्त युग के समय में सांस्कृतिक स्थिति कैसी थी। गुप्त युग इस संस्कृत साहित्य का युग आ गुप्त युग ની અંદર અનેક સાહિત્યકારો થઈ ગયા આ યુગમાં અનેક નવી ભાષાઓ પણ ઉત્પન્ન થઈ આ ઉપરાંત આ સમયે સંસ્કૃતમાં પ્રશસ્તિઓ પ્રશસ્તિ એટલે કે કવિતા કે લેખ પ્રશસ્તિઓ શિલાલેખ શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરીને લખવામાં આવેલું લખાણ અને તાંબ્રપત્રો પણ લખાયા તાંબ્રપત્ર એટલે તાંબાના પતરા પર કોતરીને લખેલું લખાણ એટલે આ ગુપ્ત યુગના સમયની અંદર સંસ્કૃતમાં પ્રશસ્તિઓ શિલાલેખો અને તાંબ્રપત્રો પણ લખાયા ગુપ્ત સમ્રાટો विद्वान अने साहित्य प्रेमी हता गुप्त युग नी अंदर जे सम्राटो जे राजा हता ए केवा हता साहित्य प्रेमी अने विद्वान हता कालिदास ने भारत ना शेक्सपियर कहेवामां आवे छे भारत ना शेक्सपियर कोने कहेवामां आवे छे कवि कालिदास ने आ कालिदासे संस्कृत में जुदा जुदा महाकाव्यों की रचना करी इन महाकाव्यों कवि कालिदास का महाकाव्यों छे अभिज्ञान शाकुंतलम मेघदूतम अने रघुवंशम आ महाकाव्यों की रचना ये कौन करी हती महाकवि कालिदास गुप्त युग ये मंदिर स्थापत्य नो युग हतो गुजरात में गोप नचनार कोठारनु पार्वती मंदिर अने जासीगो मंदिर ये भारतना सौप्रथम इटेरी मंदिरो छे आते गुप्त युग नी सांस्कृतिक स्थिति अभी आगळनो टॉपिक आपणे जोईए गुप्त युग में विज्ञान नी स्थिति तो गुप्त युग नी अंदर अनेक वैज्ञानिकों अनेक गणित शास्त्रियों थई गया आ समय प्रखर गणित शास्त्री आर्यभट्ट थई गया अने आ आर्यभट्ट नामना गणित शास्त्रीए गणित में शून्य अने दशांश पद्धति की शोध करी ए समय प्रखर वैज्ञानिक थई गया ए वैज्ञानिक वराह मिहिर आ वराह मिहिर नामना वैज्ञानिके बृहद संहिता नामनो ग्रंथ लख्यो बृहद संहिता ग्रंथ कोणे लख्यो वराह मिहिर आ उपरांत आ युगनी अंदर आयुर्वेद में संशोधन करना महान वेदक शास्त्री वाग्भट थई गया अने आ वाग्भटे आयुर्वेद में संशोधन करीने अष्टांग हृदय संहिता नामनो ग्रंथ लख्यो आ युगनी अंदर दिल्ली वासीनो मेहरोलीनो लोह स्तंभ एटले के लोखंडनो स्तंभ आ युग नी धातु विद्या नी श्रेष्ठ सिद्धि छे गुप्त युग नी धातु विद्या नी श्रेष्ठ सिद्धि कई छे तो के दिल्ली पासे आवेलो मेहरोली नो लोह स्तंभ आ लोह स्तंभ नी विशेषता ए छे के आ लोह स्तंभ ए तड़का अने वरसाद मा पण हजु सुधी
વરસાદને લીધે કે તડકાને લીધે પણ હજુ સુધી એને કાટ લાગ્યો નથી. એટલે આ લોહસ્તંભને 1600 વર્ષ થઈ ગયા હોવા છતાં કાટ લાગ્યો નથી. સમ્રાટ હર્ષવર્ધનનો અભ્યાસ કરીશું. આ સમ્રાટ હર્ષવર્ધન એ ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં સમ્રાટ હર્ષવર્ધનનો રાજ્ય ગણાતો. પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યમાં કોનું રાજ્ય મહત્વપૂર્ણ ગણાતું? સમ્રાટ હર્ષવર્ધન. આ સમ્રાટ હર્ષવર્ધન એ ખાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. હર્ષવર્ધન એ કયા વંશના હતા? તો કે પુષ્યભૂતિ વંશના હતા. સમ્રાટ હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકર વર્ધન હતું. શું હતું? પ્રભાકર વર્ધન. આ પ્રભાકર વર્ધનને બે પુત્ર, એક સમ્રાટ હર્ષવર્ધન અને બીજા રાજ્ય વર્ધન, અને એની પુત્રીનું નામ રાજ્યશ્રી. આ રાજ્યશ્રી ના લગ્ન કનોજના રાજા ધ્રુવ વર્મા સાથે થયા હતા. હવે મને છે એવું કે રાજ્યશ્રીનું અપહરણ એ ગોડ રાજવી શશાંક અને માલવ રાજે કર્યું, અને એના રાજ્ય ઉપર આક્રમણ કરતા મોટી કટોકટી ઉભી થઈ, અને એમાં એના ભાઈ રાજ્યવર્ધનનું મૃત્યુ એ રાજ્યશ્રીને બચાવવા છતાં થયું. હવે આ કટોકટી વાળી પરિસ્થિતિની અંદર ઈસવીસન 606માં સમ્રાટ હર્ષવર્ધને રાજ્યારોહણ કર્યું અને રાજ્યશ્રીને બચાવ્યા, અને રાજ્યશ્રીનું રાજ્ય જે કનોજ અને થાણેશ્વર હતું એના ઉપર પોતાનું શાસન જમાવ્યું. આ હર્ષવર્ધન એ પ્રાચીન ભારતના છેલ્લા મહાન રાજા હતા, છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે પોતાનું રાજ્ય ક્યાં સુધી ફેલાવ્યું હતું? તો કે મગધ, ઓડિશા, ગોળ, મિથિલા, સારસ્વત સુધી એનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદાના બાબતે યુદ્ધ થાય છે, અને એમાં આ સમ્રાટ હર્ષવર્ધનનો પરાજય થાય છે. આ સમ્રાટ હર્ષવર્ધન એ શૈવ ભક્ત હતા, પરંતુ પાછળથી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા. હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી, ચીની મુસાફર યુ અન સ્વાન ભારતમાં પ્રવાસે આવે છે, અને આ સમય દરમિયાન એના અધ્યક્ષ પદે, યુએન સ્વાગના અધ્યક્ષ પદે કનોજમાં એક ધર્મ પરિષદનું આયોજન આ સમ્રાટ હર્ષવર્ધને કર્યું હતું. હર્ષવર્ધનના સમયના મહાન કવિ બાણભટ્ટ થઈ ગયા. આ બાણભટ્ટે હર્ષ ચરિત અને કાદંબરી નામના સંસ્કૃત સાહિત્યના ગ્રંથો લખ્યા હતા. ફરીથી સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા. આ બાણભટ્ટે સંસ્કૃત સાહિત્યના ગ્રંથ
क्या संस्कृत साहित्य ना ग्रंथ की रचना करी तो के हर्षचरित अने कादंबरी नामना संस्कृत साहित्य ना ग्रंथ की रचना करी हती। हर्षवर्धन पोते पण उच्च कोटिना साहित्यकार हता। तेमणे पण बे नाटकोनी रचना करी हती। आ नाटकोना नाम छे प्रियदर्शिका અને બીજું છે રત્નાવલી। હર્ષવર્ધન પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્ય સર્જક હતા અને પોતે પણ બે નાટકોની રચના કરી હતી જેનું નામ છે પ્રિયદર્શિકા અને રત્નાવલી। આ ઉપરાંત તેમણે બીજું એક વિશિષ્ટ નાટક લખ્યું હતું જેનું નામ છે નાગાનંદ। આ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠ હવા માટે પોતાના 100 ગામ એ ભેટમાં આપ્યા હતા। પુલકેશી બીજો। વિદ્યાર્થી મિત્રો, આજે પુલકેશી બીજો છે એ દક્ષિણ ભારતનો ચાલુક્ય વંશી રાજા હતો, એટલે કે દક્ષિણ ભારતનો ચાલુક્ય વંશનો રાજા હતો। આ પુલકેશી બીજો એ દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યને હરાવ્યા અને તેણે એ દક્ષિણાપથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું। દક્ષિણાપથના સ્વામીનું બિરુદ કોણે ધારણ કર્યું તો કે પુલકેશી બીજાએ। કેવી રીતે આ પુલકેશી બીજાએ દક્ષિણાપથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું તો કે આ પુલકેશી બીજાએ દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યોને હરાવ્યા અને એ રીતે પોતે દક્ષિણાપથના સ્વામીનું બિરુદ ધારણ કરે છે। આ પુલકેશી બીજાએ તેના મિત્ર ઈરાનના શહિનશા ખુશરો બીજાને ત્યાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો। રાજદૂત એટલે કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, એને શું કહેવામાં આવે, રાજદૂત કહેવાય। હવે આગળ આપણે જોઈએ અન્ય રાજ્યો। આ સમયે અન્ય રાજ્યોની અંદર કાશીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કશ્મીરમાં કર્કોટકો વગેરેનો સમાવેશ થાય છે, જેમાં કાચીના પલ્લવો હતા। એ કાચીના પલ્લવો સારા લીધે પ્રખ્યાત થયા તો કે પોતાની પાસે જે કલા હતી એ પોતાની કલાને લીધે અને પોતાના સ્થાપત્યને લીધે આ કાચીના પલ્લવો પ્રખ્યાત થયા। કાચીના પલ્લવો શેને લીધે પ્રખ્યાત થયા, શેને લીધે પ્રસિદ્ધ થયા તો કે પોતાના સ્થાપત્યો અને કલાને લીધે પ્રસિદ્ધ, કલાને લીધે પ્રખ્યાત થયા। તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા। તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક શિલાઓમાં કંડારી એટલે કે શિલા એટલે કે પથ્થર, કંડારી એટલે કે પથ્થરોમાં કોતરાવીને અનેક મંદિરો બંધાવ્યા હતા। મહાબલીપુરમના સમુદ્ર તટે એટલે કે મહાબલીપુરમના દરિયા કિનારે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સિદ્ધિમાં વધારો કર્યો। કાંજીવરમની અંદર તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર
તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. એ સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર કયું ગણી શકાય છે? તો કે કાંજીવરમની અંદર બંધાવેલું કૈલાસનાથ મંદિર. કયું મંદિર? કૈલાસનાથ મંદિર. એ સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર એ ગણાવી શકાય.